नमस्कार मित्रों, आज आप सौ स्मार्टफोन केमेरा की मदद की महत्वनी पड़ों ने यादगार बनाई शकी छे। तेरे अपना मोबाइल में रहेला फोटोज घनी वार भूल थी तो क्यारेक फोटो स्टोरेज वधारे थी जवाथी डिलीट करीए छे। क्यारेक एवं बने छे के डिलीट करेला फोटो नी पण जरूर पड़े छे, त्यारे आपणने थाय छे के फोटो डिलीट न करियो तो सारू थात। पण आजे टेक्नोलॉजी नी मदद थी आपणे अपना मोबाइल में डिलीट करेला फोटा पण फरीथी मेळवी शकीए छीए। आ फोटा तमे हमणां ज डिलीट कर्या होय, बे चार महीना, छ महीना के एनाथी पण वधु समय पहला डिलीट कर्या होय तो पण तमे आसानीथी पाछा तमारा मोबाइल में सेव करी शको छो। केवी रीते थाय तो चालो हूँ तमने शीखवाडुं। वीडियो गमे तो तमे पण वीडियोनी लिंक शेर करीने तमारा मित्रोने पण शीखवजो। सौ प्रथम तमारा मोबाइल में प्ले स्टोर एप्लिकेशन ओपन करो, त्यार पछी अहींया ऊपर सर्च में जईने टाइप करो डिस्क डिगर। तो हूँ अहींया टाइप करू छू डिस्क डिगर, आटलू लखी सर्च करो। सर्च करशो एटले आ प्रमाणेनी एप्लिकेशन जोवा मळशे। एप्लिकेशननो आइकॉन जोई लेशो अने नीचे डेवलपरनुं जे नाम छे ए खास जोशो तो आ एप्लिकेशन इंस्टॉल करवानी छे। एप्लिकेशन इंस्टॉल थई जाय एटले ओपन करो। ओपन करशो एटले आ प्रमाणेनी फर्स्ट स्क्रीन जोवा मळशे। अहींया ऊपर जुओ स्टार्ट बेसिक फोटो स्केन आवुं लखेलुं छे, तो आमना ऊपर आपणे क्लिक करवानुं छे। त्यार पछी हेलो, हवे तमारा मोबाइलमां अगाउ डिलीट करेला फोटोज तमने जोवा मळशे। અહીંયા જો સ્કેન થાય છે, લાસ્ટમાં આ પ્રમાણે જોવા મળશે જેટલા ફોટા તમારા ડિલીટ કરેલા હશે એ અહીંયા સંખ્યા સાથે જોવા મળશે। તો અહીંયા 418 ફોટો રિકવરેબલ છે, મતલબ કે પાછા મેળવી શકાય છે, આટલા ફોટો સ્કેનમાં મળ્યા છે। ઓકે આપો, હવે આ ફોટોમાંથી તમે જે ફોટો રિકવર કરવા માગતા હોય, મતલબ કે ફરીથી મેળવવા માગતા હોય, તમારા મોબાઈલમાં સેવ કરવા માગતા હોય તો દરેક ફોટોની સાઇડમાં ઉપર જુઓ ચેકબોક્સ છે, જે ખાનામાં તમારે ટચ કરી અને ટીક માર્ક આપવાનું છે। જે ફોટો તમે મોબાઈલમાં ફરીથી સેવ કરવા માગતા હો એટલા ફોટોને તમારે ટીક માર્ક આપવાનું છે। માની લો કે તમારે બધા ફોટા મેળવવા છે તો અહીંયા જમણી બાજુ ઉપરની સાઈડ જુઓ ત્રણ ડોટનું આઇકોન છે, ત્યાં ટચ કરશો એટલે ઓપ્શન આવશે સિલેક્ટ ઓલ। ત્યાં ટચ કરવાથી જુઓ બધા ખાનામાં ચેકબોક્સમાં ટીક માર્ક આવી ગયું છે, મતલબ કે બધા સિલેક્ટ થઈ ગયા છે। જો તમે અનસિલેક્ટ કરવા માગતા હોય તો અનસિલેક્ટ ઓલ ઉપરથી ફરીથી પાછા અનસિલેક્ટ થઈ જશે, ટીક માર્ક જતી રહેશે। તો અહીંયા દાખલા તરીકે પાંચ ફોટોસ છે એ સિલેક્ટ કરું છું, મતલબ કે આ પાંચ ફોટો મારે જોઈએ છે। ત્યાર પછી નીચે ઓપ્શન જુઓ, બે ઓપ્શન છે રિકવર અને ક્લીનઅપ, તો રિકવર લખેલું છે એમના ઉપર ટચ કરો। હવે ત્રણ ઓપ્શન છે કે આ ફોટો તમે કઈ જગ્યાએ સેવ કરવા માગો છો। તો પહેલું ઓપ્શન છે એ ગૂગલ ડ્રાઈવ, ડ્રોપબોક્સ કે ઈમેલ, ત્યાં તમે સેવ કરવા માગતા હોય તોનું છે। બીજું ઓપ્શન છે એ આપણે સિલેક્ટ કરવાનું છે મોબાઈલમાં સેવ કરવા માટેનું છે, કે આ ફાઇલ્સ આ ફોટો આપણે આપણા મોબાઈલમાં સેવ કરવા માગીએ છીએ। તો બીજા નંબરનો ઓપ્શન ઉપર હું ટચ કરું છું। ત્યાર પછી અહીંયા નીચે જુઓ સિલેક્ટ ઓપ્શનો છે, જેવું તમે સિલેક્ટ ઉપર ટચ કરશો એટલે અહીંયા આ પ્રમાણેનો ઓપ્શન મળશે કે આ ફોટો છે એ મોબાઈલમાં સેવ થઈ ગઈ છે। ત્યાર પછી નો થેન્ક્સ ઉપર આપણે ટચ કરશું અને તમે આ એપ્લિકેશનમાંથી બહાર નીકળી શકો છો। તો મિત્રો એકદમ આસાન છે, એક જ મિનિટમાં તમે અગાઉના ડિલીટ કરેલા કોઈ પણ ફોટો તમારા મોબાઈલમાં મેળવી શકો છો। મોબાઈલમાં જે લાસ્ટ ફોર્મેટ માર્યું છે ત્યાંથી પછી જેટલા પણ ફોટો ડિલીટ કર્યા હશે એ બધા ફોટો તમે અહીંયાથી મેળવી શકો છો। આ સરસ મજાની એપ્લિકેશન છે। આ પ્રમાણેની ઉપયોગી એવી અન્ય કેટલીક એપ્લિકેશનના વિડીયો પણ મારી ચેનલ ઉપર છે, જે અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાં ટચ કરીને તમે બીજી એપ્લિકેશનના વિડીયો પણ જોઈ શકો છો। તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।